અનેક વખત એવું બનતું હોય છે કે જે દેખાય છે તે સત્ય હોતું નથી અને જે સંભળાય છે તે પણ સત્ય હોતું નથી તેના કરતાં સત્યનો ચહેરો કંઈક જુદો જ હોય છે આવું જ કંઈક ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું છે આ શું છે મામલો આજે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયા આજે મારે જે ઘટનાની વાત કરવી છે તેની એક નાનકડી પૂર્વ ભૂમિકા પણ તમને આપી દો ઘટના એવી છે કે ગુજરાતના પૂર્વ ડીજીપી આશિષ ભાટિયા એકત્રીસમી જાન્યુઆરીના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય છે અને પાંચ જાન્યુઆરીના રોજ એક એફિડેવિટ બજારમાં ફરતું થાય છે જેમાં તેમની ઉપર કથિત દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવે છે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતાથી લઈ આ મામલે તપાસ ગુજરાત એટીએસને સોંપી અને ગુજરાત એટીએસે આ મામલે તપાસ કરતાં કંઈક જુદું સત્ય સામે આવ્યું આ મામલે તેમણે પોતાને પત્રકાર કેવડાવતા પોતાને રાજનેતા કેવડાવતા કેટલાક લોકોની ધરપકડ કરી છે અને આ બધા જ આરોપીઓ હવે રિમાન્ડ હેઠળ છે અને તપાસમાં એવું ખોલ્યું કે રૂપિયા આઠ કરોડની ખંડણી ઉગરાવવા માટે આશીષ ભાટિયાને બદનામ કરવાનો પ્રયત્ન થયો અને તેમની પાસેથી પૈસા પડાવવાનો ઈરાદો હતો સમગ્ર ઘટના એ કથિત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આવી કોઈ દુષ્કર્મની ઘટના જ ઘટી નહોતી પરંતુ તેમણે એક સ્ત્રીને તૈયાર કરી અને આશિષ ભાટિયા પાસેથી પૈસા પડાવવાનો કારસો રચ્યો હતો આની પહેલાં આવું જ હની ટ્રેપ મામલે પણ થયું પાંચ આઈપીએસ અધિકારીઓને બદનામ કરી તેમને પણ આ જ રીતના વાયરલ કરવામાં આવ્યા હતા પરંતુ હવે એટીએસની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે તેની આજે મારે તમને વાત કરવી છે ઘટનાની શરૂઆત કંઈક આવી રીતના થાય છે તારીખ પંદર જાન્યુઆરી ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદ નોંધાવે છે કે તેની સાથે દુષ્કર્મ થયું છે અને તેમાં ચારથી પાંચ આરોપીઓના નામ ખોલવામાં આવે છે અને પોલીસ તેમની ધરપકડ કરે છે વાત પંદર જાન્યુઆરીના રોજ અટકતી નથી વાત આવે છે સત્તર જાન્યુઆરીના રોજ સત્તર જાન્યુઆરીના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલને એક વ્યક્તિ જાણકારી આપે છે કે અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના ચારિત્ર્યને નુકસાન થાય તેવી કોઈ ઘટના સામે આવી રહી છે આ હેડ કોન્સ્ટેબલ એક નાના કક્ષાના અધિકારી છે તે પોતાના એક અધિકારીને જાણ કરે છે કે અમદાવાદના પોલીસ કમિશનર સામે એક ગંભીર આરોપ ઘડવામાં આવી રહ્યો છે જો કે આ જે અધિકારીને જાણ થાય છે તે અધિકારી પણ અમદાવાદ પોલીસ કમિશનરની સરખામણીમાં ખૂબ જ નાના અધિકારી છે તે ડાપણનું કામ કરે છે તે વિચાર કરે છે કે મારે આ મામલે કૂદી પડવું જોઈએ નહીં અને મારે આ મામલે સંજય વાસ્તવને પણ કંઈ કહેવું જોઈએ નહીં તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ આ અધિકારીને એક ફોન આવે છે ફોન અજાણ્યા નંબરથી આવે છે અને ફોન કરનાર જાણકારી આપે છે કે ગંભીર મામલો છે જેમાં સંજય શ્રીવાસ્તવને ગંભીર નુકસાન થાય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે હું તમને એકલામાં મળવા માંગુ છું આ અધિકારી ફોન કરનારને એવું કહે છે કે તમે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં આવો હું તમારી સાથે વાત કરવા તૈયાર છું પરંતુ પેલી વ્યક્તિ આગ્રહ કરે છે કે આપણે કમિશનર ઓફિસમાં નહીં કોઈ ખાનગી સ્થળે મળીએ તમે આવો એટલા માટે જરૂરી છે કે નહીંતર અમદાવાદના પોલીસ કમિશનર બહુ ભૂંડી રીતે ફસાશે અને ભૂંડી રીતે બદનામ થશે એટલે ઇન્દ્રોડા પાસે આવેલા ઇન્દિરા બ્રિજ ઉપર આ પોલીસ અધિકારી અને એક વ્યક્તિ મળે છે આ પોલીસ અધિકારીને જે વ્યક્તિ મળવા આવે છે એનું નામ છે હરેશ જાધવ આ હરેશ જાદવ એટલું જ કહે છે કે મારી એક મુલાકાત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે કરાવો કારણ તેઓ બહુ મોટી મુશ્કેલીમાં મુકાય તેવા પુરાવા અમારી પાસે છે આ અધિકારી એવું કહે છે કે કયા પુરાવા અને શું વાત છે હરેશ જાદવ કોઈ જાણકારી આપવાનો ઇનકાર કરે છે અને એવું કહે છે કે એક વખત મારી અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત થાય તો બધી વાત સ્પષ્ટ થશે અને તેઓ એક મોટી મુશ્કેલીમાં આવતા બચી જશે આ અધિકારી આટલી જ વાત કરવામાં આવે છે અધિકારી પાછા પોલીસ કમિશનર ઓફિસ આવે છે જ્યારે હરેશ જાદવને પૂછવામાં આવ્યું કે મારે કમિશનરને શું કહેવાનું ત્યારે એમણે એટલું જ કહ્યું કે કમિશનરને એવું કહેજો કે ચાંદખેડાનો બંગલો અને કોલવાળાની કન્યા બસ આજ એક કોડવડ હતો આ વચ્ચેના અધિકારી જે હતા તે આખી ઘટનાને સમજતા નથી તે પોલીસ કમિશનર પાસે આવે છે અને ડરતા ડરતા કારણ કે વાત વાતચારિત્રની હતી આ બહુ નાના અધિકારી છે અને જ્યારે ડીજીપી કક્ષાના અધિકારી સાથે વાત કરવી હોય ત્યારે તે ડીજીપીને વિનંતી સાથે એવું કહે છે કે વિવેક ભાન થાય વિવેક પ્રમાણ ચૂકાય તેવું મને માફ કરજો પરંતુ મારી પાસે જે વિગત આવી છે તે વિગત એવી છે કે કોઈક વ્યક્તિ એવું કહે છે કે તેની પાસે તમારા વિરુદ્ધ ચારિત્રના પુરાવા છે અને એને માત્ર એટલું જ કહ્યું છે કે ચાંદખેડાનો બંગલો અને કોલાવડાની કન્યા પોલીસ કમિશનરને બહુ આશ્ચર્ય થાય છે કારણ કે તેમને આ ચાંદખેડાનો બંગલો અને કોલાવડાની કન્યા એ સમજાતું નથી એટલે એવું પૂછે છે કે શું વાત છે ત્યારે અધિકારી કહે છે બસ મને આટલી જ વિગત પૂરી પાડવામાં આવી છે

કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા ફરી પેલા નાના અધિકારીને મળે છે અને એવું કહે છે કે મારે કમિશનરને મળવું છે કારણ કે મારી પાસે જે પુરાવા છે તે બહુ જ ઘાતક છે આ અધિકારી પોલીસ કમિશનરને મળવા જાય છે કે કોઈ મહેન્દ્રસિંહ પરમાર નામની વ્યક્તિ આવી છે જેને જીમ્મીના નામથી પણ ઓળખવામાં આવે છે તે તમારી સાથે વાત કરવા માગે છે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ કહે છે મારે આવી કોઈ વ્યક્તિ સાથે વાત કરવી નથી અને તેને જો કોઈ કામ હોય તો પછી તે સંબંધિત અધિકારીને તેની સાથે મુલાકાત કરાવી દો આ મહેન્દ્રસિંહ પરમાર જતી વખતે એવી ધમકી આપે છે કે અમારી પાસે પુરાવા છે અમે એક પીડિત કન્યાને ન્યાય અપાવવા માંગીએ છીએ જ્યારે અધિકારી પૂછે છે કે ન્યાય એટલે શું તો એવું કહે છે કે ન્યાયની કિંમત આઠ કરોડ રૂપિયા છે તમે આઠ કરોડ અમને આપી દો તો વાત અહીંયા પૂરી થઈ જાય છે પરંતુ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મચક આપતા નથી પછી આ ઘટના ભૂલાઈ ગઈ અમદાવાદ પોલીસ કમિશનર અને તેમનો સ્ટાફ આ ઘટના ભૂલી ગયો અને સાત જાન્યુઆરીના રોજ જે એફિડેવિટ વાયરલ થયું જેમાં આશિષ ભાટિયાનું નામ આવે છે એટીએસની તપાસમાં ખુલ્યું કે આ અધિકારી આ જે ગેંગ છે આ ગેંગે પહેલાં સંજય શ્રીવાસ્તવને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એવું લાગ્યું કે સંજય શ્રીવાસ્તવ દાદ નહીં આપે ત્યારે તેમણે આશિષ ભાટિયાના નામે એફિડેવિટ કરી સંભવ છે કે આશિષ ભાટીયાની અમે એફિડેવિટ કરતાં પહેલાં આ ગેંગે જેમ અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીના અધિકારીઓનો સંપર્ક કર્યો છે તેવી જ રીતના ડીજીપી કચેરીનો પણ સંપર્ક કર્યો છે તેમણે આશિષ ભાટિયાને ડરાવવા અને બદનામ કરવાની ધમકી પણ આપી હશે પરંતુ જ્યારે ત્યાં પણ દાળ ગળી નહીં ત્યારે તેમણે ઉપયોગ શરૂ કર્યો માધ્યમોનો તેમણે અમદાવાદના અનેક પત્રકારોનો સંપર્ક કર્યો નવજીવન ન્યૂઝનો પણ સંપર્ક કર્યો અને તેમની ઈચ્છા હતી કે આ એફિડેવિટ છપાય પરંતુ નવજીવન ન્યૂઝે પહેલા જ દિવસથી નક્કી કર્યું હતું કે આધાર પુરાવા વગરની કોઈ પણ વાતને અમે સમર્થન કરીશું નહીં કારણ કે વાત ચારિત્રની હતી વાત ગુજરાતના પૂર્વ ડીજીપીની હતી અને અમે નિર્ણય કર્યો કે આ સમાચાર અમે પ્રસિદ્ધ નહીં કરીએ અમારા સિવાય પણ અનેક પત્રકારોનો સંપર્ક કર્યો પરંતુ ક્યાંય દાળ તેમની ગળી નહીં પરંતુ હર્ષ મામલે ગંભીરતાથી તપાસ કરવાની સૂચના આપી અને ગુજરાત એટીએસએ આરોપીઓને ઝડપી લીધા છે પરંતુ આજે પકડાયેલા આરોપીઓ છે આ હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર એ ખેલાડીની પાછળ પણ હજી કોઈ ખેલાડી છે એ ખેલાડી કોણ છે તેની અમને ખબર નથી પરંતુ ગુજરાત એટીએસ તેની તપાસ કરી રહી છે હવે આ આમની પાછળ રહેલા ખેલાડીઓ એક નવી રમત શરૂ કરી અને તેમણે સમગ્ર ઘટનાનો ગાળીઓ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓના ગળામાં પૂરવી દેવાનો પણ પ્રયત્ન કર્યો અને માધ્યમોમાં અમદાવાદ પોલીસ કમિશનરની ટીમ સામે શંકા ઊભી થાય તેવી સ્ટોરીઓ પણ પ્રસિદ્ધ થઈ ગુજરાત એટીએસએ અને ગાંધીનગર પોલીસે આ સંબંધિત અધિકારીઓના નિવેદન લીધા છે અને તેમણે કઈ રીતે આ ગેંગ સંજય શ્રીવાસ્તવને નિશાન બનાવવાની હતી તેનો ઘટસ્ફોટ એટીએસ સામે અને ગાંધીનગર પોલીસ સામે કર્યો છે આ આ પ્રકારની અમે તમને કહેતા કારણ કે આવી આંતરિક સ્ટોરીઓ બહાર આવતી નથી નવજીવન ન્યૂઝનો સતત પ્રયાસ રહેશે કે પડદાની પાછળ પણ એક સત્ય હોય છે એ સત્ય અમે તમને બતાડવાનો પ્રયત્ન કરીશું મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપશો નમસ્કાર